નમસ્કાર, શ્રીમાનંદજી મહારાજ પાંજરાપોળ રાતાતળાવથી. અને આપ સૌ જાણો છો તેમ હાલમાં કચ્છમાં જે વાવાઝોડાની ભીતિ સર્જાઈ રહી છે, આ દરમિયાન માનવ વસ્તીને તો નુકસાનની ભીતિ છે, સાથે સાથે પશુધન માટે પણ એટલી જ મુશ્કેલી સર્જાશે. આ કાર્ય માટે સંત શ્રી બાલરામજી મહારાજ પાંજરાપોળ રાતાતળાવ અત્રે લગભગ 4,500 થી 5,000 જેટલું ગૌવંશ આશ્રિત છે, અને એના સેવા કાર્યમાં ખલેલ ન પડે તે માટે આસપાસના ગામો જેમ કે નરેડી છે, ભીમપર, મોથાળા, બાલાચોડ તથા ભાચુંડા, નાંગિયાથી જ્ઞાતિજનોના તથા ગૌસેવકોના પણ ફોન આવી ગયા છે કે એમણે તત્પરતા દાખવી છે ગૌસેવાના કાર્ય માટે. અને સાથે સાથે શ્રી કચ્છ કડવા પાટીદારના ભાઈઓ જે છે તો કોટલા જડોદર ગામથી નરુભાઈને એ લોકોનો વગેરેનો ફોન આવી ગયો છે કે વિધિન 1.5 કલાકમાં એ લોકો પહોંચી આવશે અને એમની પણ ટીમ તત્પર છે. સાથે સાથે અત્રે માનવ સેવાની પણ પૂરજોશમાં તૈયારીઓ ચાલુ છે, જે કાર્ય માટે અમારા સંસ્થાના સ્થાપક શ્રી મંજીભાઈ ભાનુશાલી એમની સાથે શ્રી કચ્છી ભાનુશાલી ઓદરમ સત્સંગ મંડળના મહામંત્રી હેમરાજભાઈ ખાનિયા, ભીખાલાલભાઈ ભાચુંડા તથા વિક્રમભાઈ લઠેડીવાળા સૌ કોઈ અત્રે પહોંચી આવ્યા છે અને હાલ સેવામાં કાર્યરત છે. સાથે અમારા શ્રી કચ્છી ભાનુશાલી ઓદરમ સત્સંગ મંડળના પ્રમુખ શ્રી હરિભાઈ ભાનુશાલી એ દર 1.5 કલાકે અમારાથી ફોનથી એ લોકો સૂચન માંગી રહ્યા છે. અને આ સાથે એમણે એવી પણ છૂટ આપી છે કે સેવાધામ રાતાતળાવથી જો કોઈને કાંઈ પણ જરૂર પડે તો ખુલ્લા દિલથી સેવા કરવા માટે તત્પરતા દાખવવા વિનંતી કરી છે અને દર 1.5 કલાકે સમાચાર પણ પૂછી રહ્યા છે અને ખૂબ જ કચ્છ અને ગુજરાત માટે ખૂબ જ ચિંતા સેવી રહ્યા છે. તો આ તમામ ગૌસેવકો, અમારા સંસ્થાના સ્થાપક ટ્રસ્ટીઓ વગેરે અમને જે સંચાલકોને આવા સમાચાર ફોન ઉપર આપી અને અમને સાંત્વના પાઠવી છે તે બદલ સૌનો ખૂબ ખૂબ આભાર. જય ગૌ માતા, જય ગૌ માતા.